દર્શક મિત્રો આજે શિવરાત્રીનો મહાપર્વ છે આજના આ ખાસ દિવસે જ્યોતિષ ગાર્ગી શ્રીમતી મનીષા પંડ્યા સુરત ચેનલની મુલાકાતે આવ્યા હતા અને સુરત ચેનલના દર્શક મિત્રોને શિવ પૂજા કેવી રીતે કરવી તેનું શું મહત્વ છે તે અંગેની ખૂબ રસપ્રદ જાણકારી આપી હતી માણીશું આ જાણકારીને નમસ્કાર હું મનીષા પંડ્યા જ્યોતિષ ગાર્ગી સુરત ચેનલના દર્શકોને મહાશિવરાત્રીની શુભકામના પાઠવું છું શિવજીની મહાશિવરાત્રીની પૂજાનું મહત્વ આપ સૌને ખબર જ હશે તો મારા જ્ઞાન અનુસાર માર્કંડી પુરાણમાં દુર્ગા સપ્તીના સુપ્ત સતીના પહેલા અધ્યાયમાં રાત્રિ વિશેનું મહત્વ સમજાવ્યું છે મહાશિવરાત્રી વિશે તેનું મહત્વ ખૂબ સુંદર રીતે બતાવવામાં આવેલ છે તેની અનેક કથાઓ પ્રચલિત છે એક તો એ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે શિવ પાર્વતીના લગ્ન આ દિવસે થયેલા છે એક પારધી જે પોતાનું ભરણ પોષણ કરવા માટે જંગલમાં જાય છે અને આખી રાત શિકાની રાહ જોતા જોતા એ ઝાડ પર બેઠો હોય છે અને અજાણતાથી તેનાથી શિવજીની પૂજા થાય છે રાત્રીનું જાગરણ થાય છે ઉપવાસ થાય છે અને બીલીપત્રો દ્વારા શિવજીની અજાણતા પૂજા થવાથી તેને એક સુખ સંપત્તિને આશીર્વાદ મળે છે અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે ખગોળશાસ્ત્રના આધારે પણ આ વિવિધ અસરો ધરાવતી રાત્રિ છે સાગર મંથનમાંથી કાઢેલા શિવજી તે વિષ પી ગયા અને નીલકંઠ કહેવાયા આવી પણ કથા જાણવા મળેલ છે દર મહિને આવતી ચૌદસની જે શિવરાત્રી છે તેનું પણ આટલું જ મહત્વ છે વધ ચૌદસ માટે સૂર્ય ચંદ્ર નક્ષત્રો ગ્રહો આકાશમાં ઉદભવતી અનેક જે અસરો છે તે સ્થિતિનો સામનો કરવા માટે આ મહાશિવરાત્રી મહત્વ બતાવવામાં આવેલ છે શિવપૂજા કરવાથી માનસિક બળની પ્રાપ્તિ થાય છે ફળાહાર કરવાથી ફળ આહાર ઉપવાસ કરવાથી આપણને આળસ આવતી નથી અને સુસ્તી પણ લાગતી નથી ભૂખ પર વિજય મળે તો જ આપણે શિવજીની ઉપાસના કરી શકીએ છીએ તો ફળાહાર કરવાનું આ એક મહત્વ છે શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે તો ભાંગનો પ્રસાદ પણ તમે ચડાવી શકો છો ચાર પ્રહની પૂજા પાંચ મુખોની પૂજા એનું પણ ખૂબ જ મહત્વ શિવરાત્રીમાં છે મહાનિશ્ચિત કાળમાં જે લોકો આખી રાત પૂજા ના કરી શકે તે લોકો રાત્રિના બાર અઢારથી એક અઢારનો જે સમય છે તે નિશ્ચિત કાળનું મુહૂર્ત છે તેમાં પણ પૂજા કરી શકે છે આ વખતે પ્રદોષ અને શિવરાત્રી પ્રથમ પહરમાં પૂજાનો લાભ લઈ શકાય તેમ છે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે જ્યારે સંપૂર્ણ જગત નિંદ્રામય બની જાય છે સંયમી બની બની જાય છે ત્યારે ઉપવાસ દ્વારા અને સાધના દ્વારા આ રાતનો સમય શિવરાત્રીની માટે પૂજા માટે એકાંતનો સમય છે જે સૌથી સુંદર સમય છે જેમાં તમે શાંત ચિત્તે ભગવાનની ઉપાસના કરી શકો છો અને તેનું શ્રેષ્ઠ ફળ તમને પ્રાપ્ત થાય છે કયા દ્રવ્યથી શિવની અભિષેક કરવાથી તમને શું પ્રાપ્તિ થાય છે બાંગ મિશ્રિત દૂધ ચડાવવાથી અસ્થિર જીવનમાં સ્થિરતા આવે છે નાળિયેરનું પાણી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે નારિયેળના પાણીનો અભિષેક કરવામાં આવે છે કાળા શિવલિંગ ઉપર સરસણના તેલનો અભિષેક કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે ચંદનની કૃપાઓ મેળવવા માટે શેરડીના રસનો અભિષેક કરવામાં આવે છે આયુષ્યની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે મકાન પ્રાપ્તિ માટે નોકરી મેળવવા માટે મધથી અભિષેક કરવામાં આવે છે પંચામૃતનો અભિષેક ધન વૈભવ અને શુક્રની કૃપા મેળવવા માટે આવે છે માનસિક શાંતિ માટે ચંદનવાળું પાણી શિવજી પર અભિષેક કરવાથી ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે રોગના નાશ માટે ગાયના દૂધનો અભિષેક કરવામાં આવે છે સોપારીનું ઉકાળેલું ઠંડુ પાણી મંગળ દોષ દૂર કરવા માટે કામ આવે છે નારંગીના જ્યુસથી બુધની કૃપા મળે છે કેસરવાળા દૂધનો અભિષેક કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો શિવજીની એટલી બધી પૂજાઓ શાસ્ત્રમાં બતાવેલી છે પરંતુ આ નાના ઉપાય જો શિવરાત્રીની ચાર પ્રહર દ્વારા ચાર પ્રહરની પૂજામાં જો કરે તો તેને સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે મેષ રાશિ વાળાઓએ રક્તચંદન અને લાલ કરણના ફૂલથી પૂજા કરવી જોઈએ વૃષભ રાશિવાળાએ નાગ કેસર અને સફેદ પુષ્પ દ્વારા પૂજા કરવી જોઈએ મિથુન રાશિવાળાએ જટામાસી ચૂર્ણ અને નીલા રંગના પુષ્પો દ્વારા પૂજા કરવી જોઈએ કર્ક રાશિવાળાએ શ્વેતચંદન અને સફેદ પુષ્પો દ્વારા પૂજા કરવી જોઈએ સિંહ રાશિવાળાએ ગુલાલ અને લાલ કરણના ફૂલથી પૂજા કરવી જોઈએ કન્યા રાશિવાળાએ બ્રાહ્મી ચૂર્ણ અને નીલા રંગના પુષ્પો દ્વારા પૂજા કરવી જોઈએ તુલા રાશિવાળાએ નાગ કેસર અને સફેદ પુષ્પ દ્વારા પૂજા કરવી જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ રક્તચંદન અને લાલ કરણ દ્વારા પૂજા કરવી જોઈએ ધન રાશિવાળાએ અષ્ટગંધ અને પીળા પુષ્પ દ્વારા પૂજા કરવી જોઈએ મકર રાશિવાળાએ કાળા કાળા તલ અને આંકડાના પુષ્પ દ્વારા પૂજા કરવી જોઈએ કુંભ રાશિવાળાએ કાળા તલ અને આંકડાના પુષ્પો દ્વારા પૂજા કરવી જોઈએ અને મીન રાશિવાળાએ અષ્ટગંધ અને પીળા પુષ્પ દ્વારા પૂજા કરવી જોઈએ વૃશ્ચિક ધન અને મકર રાશિવાળાને વાળાને પનતી ચાલતી હોવાથી આખી રાત જાગરણ કરવું અને ચાર પ્રહરની પૂજા કરવી જોઈએ મારા દ્વારા મળેલ માહિતીની આપ સર્વે લાભ લેશો અને શિવજીની કૃપાના અધિકારી બનશો સુરત ચેનલના દર્શક મિત્રોને મારી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ખૂબ શુભકામનાઓ નમસ્કાર